जय गुरुदेव। विद्यार्थी मित्रों, श्री नवसर्जन विद्यालय घुटू ऑनलाइन एज्युकेशन में आप सर्वेनु फरीथी हार्दिक स्वागत छे। आजनो विषय सामाजिक विज्ञान धोरण 8। ए विषय अंतर्गत विद्यार्थी मित्रों पाठ 18 मो एनो आजे आपणे बीजो लेक्चर भणी रह्या छीए। पाठनुं नाम छे सामाजिक न्याय अने सामाजिक विसंगतता। सामाजिक न्याय अने सामाजिक विसंगतता आखा समाजने लगतो पाठ छे। कारण के समाजने सुव्यवस्थित राखवो होय, शांतिपूर्ण वातावरण राखवुं होय तो सामाजिक न्याय खूब ज जरूरी छे। सामाजिक न्याय हशे तो ज समाज में जे असमानता छे ते दूर थशे। बराबर विद्यार्थी मित्रों, आपणे पहला लेक्चर में जोई गया कि सामाजिक असमानता कोने कहेवाय। कारण के आपणो देश छे ते विविधताथी भरेलो छे, विभिन्नता जोवा मळे छे, धर्म जाति लिंग दरेक प्रकारे ज्ञाति। तो आ अलग अलग जाति धर्म लिंग भाषा समाज आ बधा में समानता जळवाई रहे एटला माटे सामाजिक न्याय खूब ज जरूरी छे। सामाजिक असमानताना लक्षणों आपणे पहला लेक्चर में जोई गया। आजे आपणे शीखीशुं सामाजिक न्यायना प्रयासो, सामाजिक न्याय अपावा माटे केवा प्रकारना प्रयासो थई रह्या छे, ने बीजुं सामाजिक असमानता अने आर्थिक स्थिति। सामाजिक असमानताने कारणे केवी आर्थिक स्थिति उद्भवे छे एना विषे आजे आपणे अभ्यास करीशुं। दरेकनुं ध्यान पोतपोताना पाठ્યપુસ્તકમાં પાઠ 18મો પેજ નંબર 124 બીજો ટોપિક છે સામાજિક ન્યાયના પ્રયાસો। ભારતના બંધારણમાં અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ, વિચરતી જાતિઓ, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગો તથા અલ્પસંખ્યક સમુદાયોના રક્ષણ, કલ્યાણ અને વિકાસ માટે કેટલીક બંધારણીય જોગવાઈઓ કરવામાં આવી છે। જો વિદ્યાર્થી મિત્રો, આ જાતિઓ વિશે આપણે શીખી ગયા, જે પછાત વર્ગના લોકો છે જેમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, વિચરતી જાતિ, આના વિશે આપણે શીખી ગયા છીએ। તો આ જે પછાત વર્ગ છે એના વિકાસ માટે, સામાજિક સુધારણા માટે બંધારણમાં અમુક જોગવાઈઓ કરવામાં આવેલી છે અને અમુક હક આપવામાં આવેલા છે, જેથી કરીને એ જાતિ પણ બીજા સમાજની સમકક્ષ બની શકે। તો એ જોગવાઈઓ આપણે જોઈએ। પહેલું, ભારતનું બંધારણ દેશના તમામ નાગરિકોને સમાન રીતે સામાજિક, આર્થિક અને રાજનૈતિક ન્યાય પ્રદાન કરે છે। આપણું જે બંધારણ રચવામાં આવેલું છે એ બંધારણમાં સમાન ન્યાય આપવામાં આવેલો છે, એટલે પછી એ આપણા દેશનો કોઈ પણ નાગરિક હોય, દરેક નાગરિક છે તે સામાજિક દ્રષ્ટિએ, આર્થિક દ્રષ્ટિએ અને રાજનૈતિક દ્રષ્ટિએ સમાન છે। પછી તે સાવ પછાત હોય, સાવ ગરીબ હોય કે ખૂબ અમીર હોય, દરેક વ્યક્તિ એક સમાન છે, સમાનતાનો અધિકાર આપવામાં આવેલો છે। બીજું, દરેક વ્યક્તિને સમાન તક અને સમાન દરજ્જો પ્રાપ્ત થાય તેનો ઉલ્લેખ બંધારણમાં છે। જો બંધારણમાં દરેકને સમાન તકનો અધિકાર આપેલો છે, કોઈ પણ વ્યક્તિ હોય, દાખલા તરીકે આપણે ઇલેક્શનની વાત લઈ લઈએ, ચૂંટણીની વાત, તો ચૂંટણીમાં બહુ મોટો માણસ હોય કે સાવ ગરીબ હોય, ચૂંટણીમાં એને ઊભું રહેવું હોય તો ઊભો રહી શકે છે। કારણ કે દરેકને સમાન તક છે, દરેકને સમાન અધિકાર આપેલો છે, એ તકને કોઈ છીનવી ના શકે, એને કોઈ દબાવી ન શકે કે ભાઈ ચાલ તું ઇલેક્શનમાં નહીં ઊભો રહી શકે, એટલે દરેક ક્ષેત્રમાં
ઊંચ નીચના ભેદભાવ વગર દરેકને સમાન તક આપવામાં આવેલી છે અને સમાન દરજ્જો આપવામાં આવેલો છે। કોઈ વ્યક્તિ નાનો મોટો ઊંચ નીચ જાતિ ભેદભાવ રાખવાનો થતો નથી। દરેક વ્યક્તિ માનવ માત્ર સમાન છે। એના પછી જોઈએ પછાત વર્ગોને બંધારણીય હકો દ્વારા દેશમાં સમાન તક ન્યાય અને દરજ્જો આપવામાં આવે છે। બંધારણીય હક દ્વારા દરેક વ્યક્તિને સમાન તક આપવામાં આવેલી છે। દરેકને ન્યાય મેળવવાનો સમાન તક આપવામાં આવેલી છે। સમાનતાનો હક આપવામાં ન્યાય મેળવવાનો દરેકનો હક છે એટલે એ પણ હક આપવામાં આવેલો છે અને દરજ્જો પણ આપવામાં આવેલો છે। પંચવર્ષીય યોજનાઓમાં પણ આ વર્ગો માટે ખાસ જોગવાઈ કરવામાં આવેલી છે। જે પાંચ વર્ષની પંચવર્ષીય યોજનાઓ હોય છે જે ખાસ પછાત વર્ગ માટે હોય છે જેથી કરીને તેનો ઉદ્ધાર થાય તેનો ઉત્કર્ષ થાય એટલા માટે આવા જે પછાત વર્ગ છે જે નિમ્ન જાતિઓ છે એના માટે આ પંચવર્ષીય યોજનાઓમાં ખાસ પ્રકારની જોગવાઈ કરવામાં આવી છે। તો આ પ્રકારના સામાજિક ન્યાય આપવાના સરકારના બંધારણીય જોગવાઈ અનુસાર પ્રયાસો કરવામાં આવે છે। હવે જોઈએ સામાજિક અસમાનતા અને આર્થિક સ્થિતિ। આર્થિક સ્થિતિ કેવી ઉદ્ભવે છે અસમાનતાને કારણે? માનવ સ્વભાવ અનુસાર કોઈને ઊંચું અને નીચું સમજવાનો પ્રયત્ન થતો હોય છે કારણ કે દરેક માણસનો એવો સ્વભાવ હોય છે અહમ અસ્મિ હું કાંઈક છું। દરેકની અંદર આ વસ્તુ હોય છે અહમ અસ્મિ હું કાંઈક છું હું કહું એમ જ થવું જોઈએ ના હું જ સાચો સામેનો વ્યક્તિ ખોટો મારી જ વાહવાહી થવી જોઈએ એટલે આ એક માનવ સ્વભાવ છે એ પોતાને જ ઊંચો માને છે અને સામે બેઠો છે એને નીચો માને છે। એ સ્થિતિ ધીમે ધીમે દ્રઢ થતી જાય ત્યારે આ સ્થિતિ જ્યારે દ્રઢ થતી જાય મજબૂત થતી જાય ત્યારે શું થાય તો કે સમાજમાં ભેદભાવ ઊભો થતો જોવા મળે છે। જ્યારે સમાજ ભેગો મળીને કામ કરતો હોય એમાં કોઈમાં અહમ આવી જાય કે આ હું છું એટલે થાય છે એટલે સમજવાનું કે એ સમાજનો વિનાશ થવાનો છે। સાથે મળીને કામ કરો દરેકની અંદર કાંઈક હોય છે અહમ અસ્મિ એ શબ્દને દૂર કરો જ્યારે એ આવશે ને ત્યારે એ સમાજ વિખાતો જાય છે ભેદભાવ ઊભો થાય છે જેના પરિણામે કોઈ એક વર્ગમાં સમાવિષ્ટ લોકો જ એકબીજાને સહાયભૂત થતા હોય છે તેમજ અન્ય વર્ગ પ્રત્યે અણગમો પણ ધરાવે છે। આવું જ્યારે ઉદ્ભવે છે ને ત્યારે વર્ગ વિચ્છેદ થાય છે એટલે અમુક વર્ગના લોકો માત્ર એને સપોર્ટ કરે છે અને બીજા વર્ગના લોકો એ વર્ગને સપોર્ટ કરે છે એટલે બે ભાગ પડી જાય છે। આવી સ્થિતિ નિર્માણ થાય ત્યારે વર્ગ વિગ્રહ સુધીની સ્થિતિ પણ ઊભી થાય છે બે વર્ગ જુદા પડી જાય છે આવી સ્થિતિ પણ આપણા સામે આવે છે જેની ગંભીર અસર સમાજ ઉપર થતી હોય છે એની ગંભીર અસર આખા સમાજ ઉપર થાય છે। એક બે વ્યક્તિને કારણે આખો સમાજ વિખાઈ જાય છે આર્થિક સ્થિતિ પણ નબળી પડી જાય છે વિકાસ ઘટી જાય છે। સમાજનો કોઈ એકાદ વર્ગ ઘણીવાર આર્થિક અને સામાજિક રીતે અપ્રગત એટલે કે પ્રગતિવિહીન પ્રગતિ વગરનો અવસ્થામાં આવી જાય છે એવી સ્થિતિમાં આવી જાય છે જેની પ્રગતિ સાવ ઘટી જાય છે। આવા અપ્રગત વર્ગ પાસે વિકાસ માટેની કોઈ સુવિધા હોતી નથી એના માટે વિકાસ કરવાની કોઈ સુવિધા પછી નથી હોતી તેમજ અન્યાયની સામે અવાજ કરવાની ક્ષમતા પણ લુપ્ત થઈ જાય છે। અન્યાય સામે અવાજ કરવાની જે એના અંદર ક્ષમતા હોય છે એ પણ જતી રહે છે એ પોતાને અન્યાય થઈ રહ્યો છે એની સામે અવાજ પણ કરી શકતો નથી। આવો વર્ગ શોષિત અને વંચિત રહે છે આવો વર્ગ હંમેશને માટેનું શોષણ થતું રહે છે અને વંચિત પણ થતો જાય છે અને મોટાભાગે વંશ પરંપરાગત ગરીબીનો પણ ભોગ બને છે। વંશ પરંપરાગત ગરીબીનો ભોગ બને છે એટલે કે આવો વર્ગ ગરીબ હોય છે એના દીકરાઓ પણ ગરીબ જ રહે છે
એના દીકરાઓ પણ ગરીબ જ રહે છે, એ ક્યારેય પણ વિકાસ પ્રગતિ કરી શકતા નથી। વર્તમાન સમયમાં આવેલી જાગૃતિના કારણે, પરંતુ વર્તમાન સમયમાં લોકોમાં જે જાગૃતિ આવી છે, લોકો જાગૃત થયા છે, શિક્ષિત થયા છે, એના કારણે આવા વર્ગોના ઉત્થાનની જવાબદારી, આવા વર્ગોનું ઉત્થાન થાય, વિકાસ થાય એટલા માટે એની જવાબદારી સમગ્ર સમાજની ગણવામાં આવે છે। સમગ્ર સમાજ જાગૃત થશે કે ના, એ લોકોને પણ આપણે આગળ લઈ જવા છે તો જ એ લોકોનો વિકાસ થશે। અને જો સમગ્ર સમાજનો વિકાસ થશે ને તો જ રાષ્ટ્રનો વિકાસ થશે। જ્યાં સુધી આવી અસમાનતા સમાજમાં જોવા મળશે ત્યાં સુધી આપણો દેશ કોઈ દિવસ આર્થિક દ્રષ્ટિએ વિકાસ નહીં કરી શકે। કારણ કે આર્થિક દ્રષ્ટિએ વિકાસ એ જ દેશનો થાય કે જ્યારે સમાજમાં ભેદભાવ જતો રહે। દરેક સમાજ વિકાસ કરશે તો રાષ્ટ્રનો વિકાસ થશે। બાકી આમનામ જો કાયમ આપણે જાતિગત રીતે ધર્મની દ્રષ્ટિએ લડતા રહેશું, હે અમુક સમાજને સાવ પછાત જ માણસોને આગળ નહીં આવવા દઈએ તો કોઈ દિવસ રાષ્ટ્રનો વિકાસ થશે જ નહીં। એટલે સમાજની આ ફરજ છે કે બીજા સમાજને પણ આગળ લાવે, અને તેના માટે સામાજિક પરિવર્તનના પ્રયત્નો કરવાની જરૂર છે। જે સામાજિક રૂઢિઓ હોય, પરંપરાઓ હોય, હે એને દૂર કરીને જે નવીનતા આધુનિકતા સ્વીકારવાની જરૂર છે એ સ્વીકારવી જોઈએ, એમાં પરિવર્તન લાવવાની ખૂબ જ જરૂરી છે। સરકાર દ્વારા પણ અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે આવા વર્ગનો વિકાસ થાય એટલા માટે। સરકારે પણ ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકી છે જે આ વર્ગોને ન્યાય આપવામાં સહાયભૂત થાય છે, કે જે યોજનાઓ છે એ યોજનાઓ દ્વારા આવા વર્ગને ન્યાય મળે એટલા માટે ખાસ એવી યોજનાઓ સરકારે અમલમાં મૂકી છે। બરોબર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં બસ આટલું જ। આજે આપણે શું શીખ્યા, તો કે સામાજિક ન્યાયના પ્રયાસો સરકારે બંધારણીય જોગવાઈ મુજબ કેવા કેવા પ્રયાસો કર્યા છે, તો કે દરેકને સમાન તક મળે, સમાન હક મળે, સમાન દરજ્જો મળે, રાજકીય સામાજિક અને નૈતિક દ્રષ્ટિએ ન્યાય મળે, આવી વ્યવસ્થા બંધારણીય જોગવાઈમાં સરકારે કરેલી છે। બીજું, સામાજિક અસમાનતા અને આર્થિક સ્થિતિ આ પણ મહત્વનું છે। જો સામાજિક અસમાનતાને કારણે શું થશે, વર્ગ વિભાગ થઈ જશે, પછી જે વર્ગ પછાત છે પછાત જ રહેતો જશે, એ કોઈ દિવસ પ્રગતિ નહીં કરી શકે। એનું જે શોષણ થઈ રહ્યું છે, અન્યાય થઈ રહ્યો છે, એના સામે તે અવાજ પણ નહીં ઉઠાવી શકે, અને ભવિષ્યમાં શું થશે, એ ગરીબ બની જશે અને વંશ પરંપરાગત ગરીબી બની રહેશે। એનો વંશ પણ ગરીબ જ રહેશે, એનો વંશ પણ ગરીબ જ રહેશે। તો આને દૂર કરવા માટે લોકોને જાગૃત કરવા જોઈશે, અને સમાજે પણ જાગૃત થઈને આવા વર્ગને સપોર્ટ કરવો જોઈશે, જેથી કરીને એ પણ સાથે ચાલે અને એનો પણ સાથે વિકાસ થાય, અને એનામાં પણ અમુક પરિવર્તનો સ્વીકારવાની જવાબદારી સ્વીકારવી જોઈએ। જો નવા નવા આધુનિકતાની દ્રષ્ટિએ પરિવર્તનો કરશે, રૂઢિગત માન્યતાઓને ત્યજી દેશે, તો જ એ સમાજ આગળ આવી શકશે, અને સરકાર પણ એના માટે ઘણી બધી યોજનાઓ બહાર પાડી રહી છે જેથી કરીને સામાજિક ન્યાય મળે, સામાજિક દરજ્જો મળે, એના એ સમાજમાં પણ વિકાસ થાય, વૃદ્ધિ થાય। બરાબર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં બસ આટલું જ। વિડીયો ન સમજાય તો ફરી રિપીટ કરીને એક વખત સાંભળવો, ત્યાર પછી મનન કરવું અને ત્યાર પછી લખવું, બને ત્યાં સુધી મનન કરજો, વિચાર કરજો, તો તમે તમારી મૌલિકતાથી લખી શકશો। કારણ કે શ્રેષ્ઠ શિક્ષણ એ જ છે કે જે વ્યક્તિ પોતાના વિચારોથી લખી શકે। ગોખણીયું જ્ઞાન નકામું છે। બરાબર વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું તમને બરાબર સમજાઈ ગયું હશે। અસ્તુ, જય હિન્દ, જય ગુરુદેવ।